આટા પાટા નવ ગુજરાત સમયનું નવલું નજરાનું યાને કે સત્તાના આટા પાટામાં દર્શક મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે. આજનો દિવસ મને એમ લાગે છે કે ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં કદાચ સૌથી વધુ જેને કહી શકાય શરમજનક અને કાળા દિવસ તરીકે ઓળખાશે. એટલા માટે કે ભારત દેશ આઝાદ થયો ત્યારથી આ દિન સુધીના ઇતિહાસમાં કોઈ દિવસ આટલો મોટો ભયંકર વિવાદ સુપ્રીમ કોર્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજીસ ઓપનમાં જાહેરમાં આવીને બળવો કરે એવી ઘટના કદાચ ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત નોંધાઈ છે. અને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજીસ જેમના નામ છે જસ્ટિસ ચેલમેશ્વર, કે જે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રા પછી નંબર ટુની પોઝિશન પર આવે છે, ત્યારબાદના જે ત્રણ જજીસ છે જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ ગોગોઈ અને જસ્ટિસ લોકુર, આ ચારેય મહાનુભાવ જજોએ આજે તદ્દન અનપ્રેસિડેન્ટેડ વે એટલે કે ભૂતકાળમાં કદી થયું હોય અને ન ભવિષ્યમાં કદી થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના જ કરવી રહી, એ પરિસ્થિતિમાં તેમણે તમામ ચેનલો, હિન્દુસ્તાનના તમામ પ્રમુખ અખબારો અને સોશિયલ મીડિયા સહિત તમામ મીડિયા બિરાદરીની ઉપસ્થિતિમાં એવું કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓથી સુપ્રીમ કોર્ટમાં જે રીતના એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ થઈ રહ્યો છે, સુપ્રીમ કોર્ટના જજીસ હોય છે એ બહુ જ શાલીનતાથી કાયદાતંત્રની બંધારણની મર્યાદામાં રહીને નુક્તેચીની કરતા હોય છે, પરંતુ છતાંય એમણે જે પોતાની નારાજગી વ્યક્ત કરી, દેશની લોકશાહી ખતરામાં છે એવી દહેશત વ્યક્ત કરી અને જે વાતો કરી, જે અક્કલમંદ કો ઈશારાહી કાફી છે, એ દ્રષ્ટિમાં એમણે સાત પાનાનો એક પત્ર પત્રકાર પરિષદમાં રજૂ કર્યો અને તેમણે કહ્યું કે આજે સવારે અમે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મળીને આવ્યા અને અમે વ્યક્તિગત રૂબરૂ મળીને એમણે ફરિયાદ કરી કે આપના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં છેલ્લા કેટલાક મહિનાઓથી જે રીતના એકાએક બેન્ચ બદલાઈ જાય છે, કેટલાક ઔદ્યોગિક ગૃહોને મદદ કરવા માટે એક બેન્ચ પાસેથી મેટર છીનવીને બીજી બેન્ચને આપી દેવામાં આવે છે, એમણે ઘણા બધા ઉદાહરણો પણ પરોક્ષ રીતે આપ્યા કે આધાર કાર્ડની મેટર હોય કે રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ જણાતી જે મેટર હોય એ એક બેન્ચ પાસેથી લઈને બીજી બેન્ચને આપી દેવામાં આવે છે. સિમિલરલી બંધારણીય બેન્ચને લગતા જે કેટલાક ઇસ્યુઝ હોય કે જેમાં સિનિયર મોસ્ટ જજીસને રાખવા જોઈએ એની જગ્યાએ જુનિયર જજીસને આપી દેવામાં આવે છે, એમણે કહ્યું કે આ પ્રકારનો જે પક્ષપાત, આ પ્રકારનો જે ભેદભાવ અને સુપ્રીમ કોર્ટની જ્યુડિશિયરીમાં વ્હાલા ડવલાની નીતિ અથવા તો ન્યાય ન થાય બલકે સિલેક્ટેડ લોકોને ન્યાય થાય એ રીતના અસાઇનમેન્ટ કરીને બેન્ચ મેનેજમેન્ટ જે થઈ રહ્યું છે એ લાંબા ગાળા માટે ભારત દેશની લોકશાહી માટે અત્યંત ખતરનાક નીવડશે એવી ચેતવણી આપતા આ ચારેય જજે એવું કહ્યું છે કે 20 વર્ષ બાદ આવનારી પેઢી એવું ન કહે કે જસ્ટિસ ચેલમેશ્વર કે જસ્ટિસ જોસેફ કે જસ્ટિસ ગોગોઈ કે જસ્ટિસ લોકુર વેચાઈ ગયા હતા અને એમણે સત્તાધીશો સામે અને સુપ્રીમ કોર્ટના વહીવટદારો સામે અવાજ ન ઉઠાવ્યો અને એને કારણે દેશની ન્યાય પ્રણાલીને, દેશની લોકશાહીને નુકસાન થયું. તેમણે કહ્યું કે આ પ્રકારનો ઘટનાક્રમ જે છે એ કોઈ પણ દેશ માટે, ખાસ કરીને ભારત દેશ માટે બહુ જ નુકસાનકારક છે અને આ પ્રકારની જે ઘટના બની છે એને કારણે એના ભયંકર રાજકીય ઔદ્યોગિક પરિમાણો જે છે એ પડ્યા છે, પડઘા પડ્યા છે. શેરબજાર એક તબક્કે ખાસું નીચું જતું રહ્યું હતું, પરંતુ શેરબજાર રાજકીય પાર્ટીઓ અને અલગ અલગ રીતે મેનેજ પણ થતું હોય છે, ફરી પાછું શેરબજાર રિકવર થઈ ગયું. પરંતુ આખી વાતનો હાથ એ છે કે આ મેટર ખૂબ જ સંવેદનશીલ મેટર છે. એમણે ઘણા બધા ઉદાહરણ આપીને કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પાસે અવારનવાર રજૂઆત કરી છતાં આ દેશમાં 40% જજોની ભરતી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ઘણા સમયથી પેન્ડિંગ છે એ થતી નથી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે ભારત સરકારને જ્યારથી મોદી સરકાર આવી છે ત્યારબાદ જે નેશનલ જ્યુડિશિયલ કમિશનની જે રચના કરવાની હતી એ મુદ્દે સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જે કાંઈ ભેદભાવ સર્જાયા અને એને કારણે પણ જજીસની નિમણૂક થતી નથી. સુપ્રીમ કોર્ટના સિનિયર જજોએ ભારત સરકારને એક પત્ર લખ્યો છે, એ અનુસંધાનમાં પણ કાંઈ થતું નથી અને ઊંટની પીઠની આખરી તનખલા સમાન જે ભેદભાવ ભરી નીતિ ખુદ આપખુદ સાહ બનીને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા જે છે એ પોતે જ બેન્ચોને એકબીજાને મેટર અલોકેટ કરી રહ્યા છે, એ મેટર ખૂબ જ ચિંતાજનક છે. અને એટલા માટે એમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં જે પરંપરાગત વ્યવસ્થા હતી, જે ન્યાયિક પ્રણાલી હતી,
એને તમે નેવે મૂકી અને એક એવો મેસેજ સમાજને, સુપ્રીમ કોર્ટના વકીલોને, રાજકીય પક્ષોને આપી રહ્યા છો કે આ એક પ્રકારની કમિટેડ જ્યુડિશિયરી થઈ ગઈ છે. મને યાદ છે કે 1970ના અરસામાં ઇન્દિરા ગાંધી સામે આ પ્રકારના આક્ષેપો થયા હતા, ઇમરજન્સી પહેલાં અને ઇમરજન્સી દરમિયાન, કે જ્યુડિશિયરી કમિટેડ થઈ ગઈ છે અને રાજકીય પક્ષની ઈચ્છા અનુસાર ચાલી રહ્યું છે. ત્યારબાદ દેશમાં ઇમરજન્સી આવી અને ન્યાયતંત્ર સમુસૂત્રો પાર ઉતર્યું, પરંતુ કમનસીબે આજે જે ઘટના આવી, ઘણા બધા સુપ્રીમ કોર્ટના એડવોકેટ્સનું એવું કહેવું છે કે તમે ક્યારે લાંબા સમય સુધી કોઈ વસ્તુને કાર્પેટ હેઠળ મૂક્યા કરો, ધૂળ પર લીપણ કર્યા કરો અને તથ્યોને છુપાવવાની કોશિશ કરો, તો સત્ય જે છે એ છાપરે ચડીને પોકારે છે અને એક દિવસ સમગ્ર દુનિયા સમક્ષ સત્યનો પર્દાફાશ થયો છે. કદાચ એ કાળો દિવસ આજે હતો, પરંતુ સત્યનો પર્દાફાશ આજે થયો છે કે સુપ્રીમ કોર્ટમાં જે કંઈ વહીવટ ચાલે છે એમાં બધું સમુસૂત્રું નથી. અને આજે ચાર જજીસે ઓપનલી આનો વિરોધ કર્યો છે. શક્ય છે કે સુપ્રીમ કોર્ટના બીજા જજીસ પણ પોતાની અમુક મર્યાદાને કારણે નહીં બોલી શકતા હોય, પરંતુ આ ચાર સિનિયર મોસ્ટ જજીસે જે ઇસ્યુઝ ઉઠાવ્યા છે એ ઇસ્યુ ખરેખર ઇન્વેસ્ટિગેશન માંગી લેવા છે. અને ભારતીય લીગલ સિસ્ટમમાં ચેક અને બેલેન્સની જે પ્રથા જે છે એ પ્રથામાં ફરી પાછા જ્યાં કંઈક છીંડા હોય એ પૂરવાની જરૂરિયાત હોય એવું લાગે છે. જ્યારે આ જજીસને પૂછવામાં આવ્યું કે શું તમે ઈચ્છો છો કે ભારતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે ઇમ્પીચમેન્ટની દરખાસ્ત આવવી જોઈએ, ત્યારે એમણે કહ્યું કે એ પ્રજાએ નક્કી કરવાનું છે, એ આ દેશના રાજકીય પક્ષોએ નક્કી કરવાનું છે. અમારે જે કંઈ કહેવું હતું એ અમે કહી દીધું છે, જેથી અમારો આત્મા જે છે એ ડંખે નહીં. આ દેશનું અમારા પર ઘણું બધું ઋણ છે અને એ ઋણ ચૂકવવા માટે અમે ચાર જજીસ આજે સંયુક્ત રીતે આવીને કહી રહ્યા છે. આ ઘટનાના એટલા બધા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે જેવી આ પત્રકાર પરિષદ ચાલતી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની તમામ બીજી બધી જે પ્રાયોરિટીઝ અને એન્ગેજમેન્ટ હતી એ બાજુ પર મૂકી અને તાત્કાલિક કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને બોલાવ્યા, એમની સાથે લાંબો પરામર્શ કર્યો. ત્યારબાદ કહે છે કે એમણે અરુણ જેટલી અને બીજા મહાનુભાવો સાથે પણ ચર્ચા કરી અને ભારત સરકારે અને ભારતીય જનતા પાર્ટીએ કદાચ વિધિવત એવો નિર્ણય લીધો હોય કે આ મેટર સુપ્રીમ કોર્ટના જજીસની આંતરિક બાબત છે, સુપ્રીમ કોર્ટના જજીસ વચ્ચેનો આંતરિક ગજગ્રા છે અને ભારતીય જનતા પાર્ટી કે ભાજપ સરકાર આ મુદ્દે પાર્ટિસિપેટ નથી થવા માંગતી અથવા તો એ લડાઈમાં નથી પડવા માંગતી. જે કોઈ બાબત હોય, ભારત સરકારે વિધિવત રીતે ઔપચારિક ઢબથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનું ટાળ્યું છે. ભાજપ પક્ષમાં, સંગઠનમાં, સરકારમાં ઘણા બધા સિનિયર એડવોકેટ્સ છે, અરુણ જેટલીથી માંડીને રવિશંકર પ્રસાદ અને ઘણા બધા એડવોકેટ્સ કે જે અવારનવાર ચેનલોમાં અને પેનલોમાં આવતા હોય છે, કોઈ પણ એડવોકેટે પોતાનું નિવેદન આપ્યું નથી. અલબત્ત સોશિયલ મીડિયામાં ભાજપ તરફી અને જજ વિરોધી અનેક બધી પ્રતિક્રિયાઓ ટ્વિટર અને સોશિયલ મીડિયામાં ચાલ્યા કરે છે, પરંતુ એને આપણે ખાસ મહત્વ આપતા નથી. પરંતુ ભાજપના સાંસદ કે જેને મોદી સરકારે રાજ્યસભામાં નિયુક્ત કર્યા છે, એ સુબ્રમણ્યમ સ્વામીએ જે કહ્યું એ સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ છે. સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે આ ચારેય જજ જે છે એમની સમક્ષ અનેક બેન્ચમાં હું વ્યક્તિગત રીતે ઉપસ્થિત થયો છું, એમની બેન્ચમાં મેં આર્ગ્યુમેન્ટ કરી છે. આ તમામ જજો અત્યંત પ્રામાણિક છે, નિષ્ઠાવાન છે. એમની નિષ્ઠા કે પ્રામાણિકતા કે એમની ન્યાયપ્રિયતા અંગે કોઈ આંગળી ચીરી શકે એમ નથી. એમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે એ કદાચ સાચા જ હોવા જોઈએ. અને કદાચ ક્યારેક કહે છે ને કે નાકથી ઉપર પાણી વહી જાય અને કોઈ જ વિકલ્પ ન રહે, એ પરિસ્થિતિ, એ પ્રકારની માનસિક ગૂંગળામણ આ વકીલો, આ જજીસ જે છે અનુભવતા હશે. અને એટલા માટે જજીસ કદી પત્રકાર પરિષદ ઓર્ગેનાઇઝ કરતા નથી. પરંતુ સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું હતું કે એવી કાંઈક બાબત બની હશે, એમને માનસિક ઉચાટ અનુભવતા હશે અને એના કારણે આ ચાર જજીસ જે છે એ ન્યાયના હિતમાં જ્યારે પબ્લિકમાં આવ્યા છે ત્યારે સુબ્રમણ્યમ સ્વામીનું એવું માનવું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વયં દરમિયાનગીરી કરી અને આ મેટરને સોર્ટ આઉટ કરવાની કોશિશ કરવી જોઈએ. અલબત્ત વડાપ્રધાન કચેરી કે વડાપ્રધાન સ્વયં અથવા તો ભાજપના કોઈ પણ નેતાએ આ અંગે કોઈ પણ જાતનું ઔપચારિક ટ્વિટર પણ કર્યું નથી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં ભારતના એટર્ની જનરલ જે છે એ આ ઘટનાક્રમ પછી ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રાને મળ્યા હતા, એમની સાથે અંગત વાતો પણ કરી હતી. એક તબક્કે એવી વાત આવી હતી કે 2 વાગે કદાચ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રા અને એટર્ની જનરલ કે વેણુગોપાલ પત્રકાર પરિષદને સંબોધશે. બધા પત્રકારો જે છે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા હતા, ચેનલવાળા પહોંચી ગયા હતા,
પરંતુ છેક છેલ્લી ઘડીએ એવી વાત જાહેર થઈ કે ચીફ જસ્ટિસે પોતાની કોર્ટ મેટરને પ્રાયોરિટી આપી છે અને આ મુદ્દે કોઈ પણ પ્રકારની નુક્તેચીની કરવાનું ટાળ્યું છે. ટૂંકમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ આ ઘટનાક્રમ અંગે કોઈ પ્રતિભાવ નથી આપ્યો, પરંતુ કે વેણુગોપાલને જ્યારે પત્રકારોએ બહુ જ આગ્રહ રાખીને સવાલો પૂછ્યા ત્યારે તેમણે કહ્યું કે આજે જે કંઈ ઘટના બની છે એ દુઃખદ છે. સુપ્રીમ કોર્ટના 4 સિનિયર જજો પત્રકાર પરિષદ યોજે એ ઘટનાક્રમ ટાળી શકાયો હોત, પરંતુ હવે જે કંઈ થયું છે એ જોતા આવનારા દિવસોમાં ન્યાયના હિતમાં સુપ્રીમ કોર્ટના અન્ય જજીસ, આ 4 મહાનુભાવ જજીસ અને દીપક મિશ્રા જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે, એ તમામ સાથે બેસી અને એક સમન્વય સાધી અને ન્યાયના હિતમાં અને સુપ્રીમ કોર્ટની ગરિમા જળવાઈ રહે એ મતલબનું કોઈ ઉકેલ લાવે એ ઈચ્છનીય છે એવો આશાવાદ એમણે વ્યક્ત કર્યો છે. પરંતુ વાસ્તવમાં આ વિવાદ હજુ વકરશે કે વિવાદ સોમવાર સુધી સમી જશે એ અંગે કોઈ ફોડ કે વેણુગોપાલથી માંડીને બીજા કોઈ જજીસ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે પાડ્યો નથી. દરમિયાનમાં કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો રાહુલ ગાંધી, કે જે હવે વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ થઈ ગયા છે, તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં આજે જે કંઈ ઘટના બની અને સુપ્રીમ કોર્ટના 4 જજીસ કે જે આજે સવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને વ્યક્તિગત રીતે મળીને છેક છેલ્લી ચેતવણી આપીને કહેવા માંગતા હતા કે તમે આ રોસ્ટર સિસ્ટમ, અસાઇનમેન્ટ સિસ્ટમમાં જે પક્ષપાત કરો છો એને રોકવું જોઈએ, આ બહુ જ સેન્સિટિવ અને ઇમ્પોર્ટન્ટ મેટર હોવાને કારણે રાહુલ ગાંધીએ સ્વયં આવીને એકદમ ટૂંકી પત્રકાર પરિષદ ભરીને એમણે કહ્યું કે લોકશાહીના હિતમાં અને ન્યાયના હિતમાં ભારત સરકારે તાત્કાલિક પારોટના પગલાં ભરવા જોઈએ, અન્યથા દેશની લોકશાહી ખતરામાં છે. કોંગ્રેસ પાર્ટીએ પોતે નિવેદન આપતા એવું તો નથી કહ્યું કે જસ્ટિસ દીપક મિશ્રા સામે તેઓ ઇમ્પીચમેન્ટની દરખાસ્ત લાવશે, પરંતુ રાહુલ ગાંધીએ સલમાન ખુરશીદ, કપિલ સિબ્બલ, પી ચિદમ્બરમ અને અભિષેક મનુ સિંઘવી જે 4 કોંગ્રેસના સિનિયર મોસ્ટ લોયર અને રાજકીય મહાનુભાવો છે એમની સાથે ચર્ચા કરી અને એટલું ચોક્કસ કહ્યું કે સુપ્રીમ કોર્ટની જે પ્રવર્તમાન વ્યવસ્થા છે, જસ્ટિસ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા સામે પરોક્ષ રીતે નિશાન સાધતા એમણે કહ્યું કે એ જે નિર્ણયો લઈ રહ્યા છે, ખાસ કરીને રાજકીય કેટલાક ઔદ્યોગિક ગૃહો અને કેટલાક સંવેદનશીલ રાજકારણીઓની મેટરને સંડોવતી બાબતને લઈને જે નિર્ણયો લઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે અને આ અંગે સુપ્રીમ કોર્ટે તાત્કાલિક પારોળના પગલાં ભરવા જોઈએ. મને લાગે છે કે આ ઘટનાક્રમ જે છે એનાથી જે સુપ્રીમ કોર્ટની છાપ બગડી છે, ભારતીય ન્યાયતંત્રને જે નુકસાન પહોંચ્યું છે. સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ RM લોઢાએ કહ્યું છે કે ન્યાયતંત્રને પોતાની ગરિમા પુનઃસ્થાપિત કરતા કદાચ વર્ષો લાગી જાય એટલું મોટું નુકસાન આજે થયું છે. પરંતુ સાથોસાથ એ પણ એક વાસ્તવિકતા છે કે કોવાય ત્યારે કાપવું પડે અને પારદર્શકતા જો સુપ્રીમ કોર્ટ હોય કે ન્યાયતંત્રમાં ન હોય તો ક્યારેક ન્યાયને બદલે અન્યાય થઈ જશે. ડીલે ઇન જસ્ટિસ ઇઝ ડિલેઇંગ ઇન ડીલે ઇન જસ્ટિસ ઇઝ ડિનાઈંગ ધ જસ્ટિસ વાળી જે ઉક્તિ છે એ ક્યારેક સાર્થક થતી લાગે છે. એટલે આખરે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે સુપ્રીમ કોર્ટમાં, દેશના ન્યાયતંત્રમાં સત્યમેવ જયતેનો જે લોગો તમામ મહાનુભાવ જજીસની પાછળ જે હોય છે એ સાચા અર્થમાં સાર્થક થાય અને ભારતીય ન્યાય પ્રણાલી કે જે ભારતીય લોકશાહીનો એક પાયાનો સ્તંભ છે, લોકશાહીમાં જે 4 મહત્વની જાગીર છે એમાં ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાનું એક આગવું મહત્વ છે, એની ગરિમા જળવાય, એની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. પરંતુ આજની તારીખમાં આ પરિસ્થિતિ જે છે એ બહુ જ ચિંતાજનક છે. એટલી નોન સાથે આપણે આજના ગુજરાતના બીજા બધા ઘટનાક્રમ તરફ નજર નાખીએ. આજે ગુજરાત સરકારે પોતાના ખેડૂતોને વિનંતી કરતા કહ્યું છે કે નર્મદા કેનાલમાં આ વર્ષે પાણીની આવક ખૂબ જ ઓછી થઈ છે, માત્ર 45% જેટલી થઈ છે. એટલે મધ્યપ્રદેશમાં જે સ્ત્રાવ વિસ્તાર છે કે જ્યાંથી નર્મદા નદીમાં પાણી આવતું હોય છે ને એ પાણી આખરે જ્યારે કેવડિયા કોલોની પાસે બનાવેલા સરદાર સરોવર ડેમમાં એનું સિંચન થતું હોય છે, એ પાણીનો આવરો જે છે એ ગત વર્ષની સરખામણીમાં માત્ર 45% જેટલો થયો છે. એક તરફ આ વખતે ડેમ જે છે એની હાઇટ વધી છે, 20 ફીટના દરવાજાઓ મુકાઈ ગયા છે, એટલે ડેમ જે છે એ સંપૂર્ણ કેપેસિટીમાં ભરાવાને બદલે માત્ર 45% કેપેસિટી પર જ ચાલે છે અને
નર્મદા વોટર કંટ્રોલ ઓથોરિટીની જે મિટિંગ મળી હતી એ મિટિંગમાં એવું તારણ નીકળ્યું હતું કે ઉનાળાનો સમય આપણે પસાર કરવાનો છે, કારણ કે નર્મદાનું જે ટોટલ 27 મિલિયન એકર ફીટ વોટર જે છે એ પ્રમાણે જો જળરાશિનું જે વહેંચણી છે એમાં ગુજરાતના ભાગે લગભગ 9 મિલિયન એકર ફીટ જેટલું પાણી આવવું જોઈએ, પરંતુ આ વખતે ગુજરાતને જે જળરાશિ અલોકેટ કરવામાં આવી છે એ માત્ર 4.57 મિલિયન એકરની જ છે. અર્થાત ગુજરાતને 15 માર્ચ સુધી પ્રવર્તમાન સંજોગોમાં પાણી ચોક્કસ આપવામાં આવશે, પરંતુ ત્યારબાદ તમામ ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે જો આપ નર્મદા કેનાલના આધારે કોઈ પણ પ્રકારની ખેતી કરતા હો તો ઉનાળુ પાક માટે નર્મદાના પાણી પર આધાર ન રાખતા, કારણ કે ગુજરાતની જનતાને પીવાના પાણીની તકલીફ ન પડે એટલા માટે નર્મદાનું પાણી જે છે એ રિઝર્વ રાખવામાં આવ્યું છે. અને આ ઘટનાક્રમની ચોક્કસ નેગેટિવ પ્રતિક્રિયાઓ ખેડૂતોમાં આવશે, પરંતુ ગુજરાતના નાગરિકોને પીવાની હાલાકી ન પડે એટલા માટે રાજ્ય સરકારને આ નિર્ણય નર્મદા વોટર કંટ્રોલ ઓથોરિટીની બેઠક બાદ લેવો પડ્યો છે, એક વાસ્તવિકતા છે. ત્રીજી મહત્વની ઘટના આજે એ બની કે પદ્માવત એટલા માટે કહું છું કે પદ્માવતી ફિલ્મનું નામ હવે વિધિવત રીતે બદલાઈને પદ્માવત થઈ ગયું છે. એ પદ્માવતને રિલીઝ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે, કેન્દ્ર સરકારના સેન્સર બોર્ડે તમામ પરવાનગી આપી દીધી છે, પરંતુ રાજસ્થાન બાદ ગુજરાત સરકારે પણ આજે નિર્ણય લીધો છે કે પદ્માવત પિક્ચર જે છે એ ગુજરાતમાં રિલીઝ નહીં થાય. એનું મુખ્ય કારણ એ છે કે જો ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રિલીઝ કરવામાં આવે તો એક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે એ લોડી શકાય છે, અને બીજું કે ગુજરાતમાં રાજપૂતોની જે વસ્તી છે, કરની સેનાએ અહીંયા નિકટના ભૂતકાળમાં જ ગાંધીનગરમાં રેલી કરી હતી અને એમણે રેલીમાં ચીમકી આપી હતી ગુજરાત સરકારને કે જો ગુજરાતમાં અને રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં પદ્માવતી ફિલ્મ રિલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળશે, જે ફિલ્મો આ પિક્ચરને રજૂ કરશે એ પિક્ચરો પર જઈને દેખાવો પણ થશે, અને જો પરિસ્થિતિ કાબૂમાં ન રહે તો એના માટે કર્ણિક સેના કે રાજપૂત સંગઠનો જવાબદાર નથી. એટલે મને એમ લાગે છે કે ગુજરાત સરકારે અગમચેતી વાપરીને પદ્માવત ફિલ્મની રિલીઝ પર ગુજરાતમાં પ્રતિબંધ મૂકી દીધો છે. ચોથો મહત્વનો ઘટનાક્રમ આજે એ છે કે ગુજરાતના રાજ્યપાલ મહામહિમ કોહલી સાહેબ આજે GTU કોન્વોકેશનમાં ગયા હતા, અને GTU કોન્વોકેશનમાં પોતાનું પદવીદાન સમારોહનું પ્રવચન જે છે એ વાંચતા વાંચતા એમણે એક તબક્કે એવું કહ્યું કે ગુજરાતના યુવાનોમાં જે અજંપો વર્તાઈ રહ્યો છે, ગુજરાતના યુવાનોને ઉચ્ચ શિક્ષણ બાદ રોજગારીની તકો નથી મળતી, એ ઉચ્ચ શિક્ષણની એક પ્રકારની નિષ્ફળતા છે. પ્રોફેસર કોહલી જે અગાઉ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે, અત્યંત વિદ્વાન મહાનુભાવ છે અને રાજ્યપાલ તરીકે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. તેમણે GTU પદવીદાનમાં જે સ્પીચ આપી અને એમાં ખાસ કરીને ગુજરાતના યુવાનોમાં જે હતાશા છે, અજંપો છે, નિરાશા છે, બેરોજગારી છે, એ બેરોજગારીને નિવારવા માટે એક સર્વાંગી વિકાસની વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે માત્ર શહેરનો વિકાસ થાય અને ગ્રામ્ય વિસ્તારનો વિકાસ ન થાય એ ઉચિત નથી, એટલે ગુજરાતનો વિકાસ જે છે એ સંપૂર્ણ વિકાસ હોવો જોઈએ, સર્વગ્રાહી હોવો જોઈએ, સર્વાંગી વિકાસ હોવો જોઈએ, સમાજના છેવાડાના માનવીને પણ આ વિકાસનો લાભ મળવો જોઈએ, એ પ્રકારની વાત એમણે કરી. એનાથી ઉપસ્થિત કેટલાક મહાનુભાવોના ભવા ચડી ગયા હતા. એમને એવું લાગ્યું કે રાજ્યપાલે કદાચ આ પ્રકારનું અવલોકન ન કરવું જોઈએ, પરંતુ જાણકારો એમ પણ કહે છે કે રાજ્યપાલે જે સ્પીચ વાંચી એ GTU યુનિવર્સિટી દ્વારા તેઓને આપવામાં આવી હતી, કારણ કે રાજ્યપાલ હંમેશા પદવીદાન સમારોહમાં પોતાના મનથી કાંઈ જ બોલતા નથી, એમને જે સ્પીચ આપવામાં આવે છે એ સ્પીચ એક પ્રોટોકોલ પ્રમાણે GTU યુનિવર્સિટી તૈયાર કરે છે, અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ જે સ્પીચ આપી કદાચ એ જ રાજ્યપાલે વાંચી હશે એવું તમામ લોકોનું માનવું હતું. અલબત્ત આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ તાત્કાલિક વિવાદ વકરે એ પહેલાં સ્પષ્ટતા કરતાં કહ્યું કે મહામહિમ રાજ્યપાલે જે કંઈ અવલોકનો કર્યા છે એ અવલોકનો તેમના વ્યક્તિગત છે, એ અંગત છે, ટૂંકમાં એમના વિધાન સાથે રાજ્ય સરકાર સંમત હોય એમ માનવું નહીં, એમ પરોક્ષ રીતે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતાં કહ્યું. અલબત્ત સાથોસાથ એમણે એમ પણ ઉમેર્યું કે આ સૂચન જે છે, મહત્વનું અવલોકન છે, એની નોંધ રાજ્ય સરકાર લે છે અને ચોક્કસ જે કાંઈ પગલાં ભરી શકાતા હશે એ ચોક્કસ રાજ્ય સરકાર ભરશે. પરંતુ મોડી સાંજે જ્યારે ગુજરાત
ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પોતાની પ્રેસ નોટ મોકલી અને રાજ્યપાલની જે 7 પાનાની સ્પીચ મોકલી એમાં રાજ્યપાલ શ્રી જે પ્રવચનમાં બોલ્યા હતા એ તમામ કહેવાતા વાંધાજનક ફકરા જે છે એ ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા અને આ અંગે વિધિવત કોઈ સ્પષ્ટતા જીટીયુ દ્વારા કે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી. ટૂંકમાં કોઈક જગ્યાએ કાચું ચોક્કસ કપાયું છે. અલબત્ત એ અંગેનો ખુલાસો સરકાર દ્વારા કે રાજભવન દ્વારા કરવામાં આવ્યો નથી. આ બુલેટિન આપણે જ્યારે તમારી સાથે હું વાત કરી રહ્યો છું લાઈવ ત્યારે. અને છેલ્લું મહત્વનું ઘટનાક્રમ એ છે કે ગુજરાતના ધારાસભ્યો માટે એક સારા સમાચાર એ છે કે આખરે ગુજરાત સરકારે એવો નિર્ણય લીધો છે કે 18 ડિસેમ્બરે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો હવે આગામી 23 જાન્યુઆરીએ ધારાસભ્ય તરીકેના શપથ લેશે. એટલે કે એમનું મીટર જે છે એ 23 જાન્યુઆરી પછી ચાલુ થશે. ગુજરાત વિધાનસભાના પ્રોટેમ સ્પીકરની નિમણૂક 23 જાન્યુઆરીએ થશે. મહામહિમ રાજ્યપાલ નિમણૂક કરતો આદેશ કરશે અને ત્યારબાદ પ્રોટેમ સ્પીકર જે છે એ તમામ ધારાસભ્યોને શપથ અપાવશે અને ત્યારબાદ ગુજરાત સરકારની કેબિનેટ મિટિંગમાં રાજ્યપાલને વિનંતી કરવામાં આવશે અને ફેબ્રુઆરીના 3 સપ્તાહમાં બજેટ સત્રની શરૂઆત થશે અને આ બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે એમ ગુજરાત સરકારના ગૃહ રાજ્યપ્રધાન અને સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે પત્રકારોને જણાવ્યું હતું. મિત્રો, નવ ગુજરાત સમયનું આ વિશેષ બુલેટિન સત્તાના આટાપાટામાં આજે માત્ર આટલું જ. પરંતુ ફરી એકવાર આ બુલેટિન સમાપ્ત કરીએ એ પહેલાં ફરી એકવાર રાષ્ટ્રના હિતમાં એક ચિંતા ચોક્કસ વ્યક્ત કરશું કે આજે સુપ્રીમ કોર્ટમાં જે કંઈ બન્યું છે, સુપ્રીમ કોર્ટ વિશે જે કંઈ ટિપ્પણીઓ થઈ છે, નુક્તેચીની થઈ છે અને સુપ્રીમ કોર્ટના 4 સિનિયર મોસ્ટ જજીસને આજે પત્રકાર પરિષદ બોલાવીને સુપ્રીમ કોર્ટમાં ઓલ ઇઝ નોટ વેલનો જે મેસેજ આપવો પડ્યો છે એ દેશ માટે, લોકશાહી માટે, લોકશાહીના એક સ્તંભ ગણાતા સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર માટે ચોક્કસ ચિંતાજનક છે. આશા રાખીએ કે આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ સુધરશે. આપ સૌ દર્શક મિત્રો, શ્રોતા મિત્રો મારી સાથે ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને મકર સંક્રાંતિ બાદ આપણે ફરી એકવાર જરૂર મળીશું. ત્યાં સુધી હેપી કાઇટ ફ્લાઇંગ. ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામનાઓ. આભાર, ધન્યવાદ.